सूरत पुणा गाम खाते 17 एप्रिल ना रोज गुजरात विकास समिति द्वारा 21मो गृहलक्ष्मी संस्कार समारोह योजायो। आ समूह लग्न में 51 युगलो प्रभुताबा डग मांडशे। समिति छेला 21 वर्षथी सर्वज्ञाती समूह लग्न ने 1000 थी वधु दीकरीओने सासरे वड़ावी छे। आ अंगे समितिना अग्रणी प्रवीण भालाड़े जणाव्यु हतु कि 17 एप्रिल ना रोज योजानार समूह लग्ननु नाम गृहलक्ष्मी रखायु छे अने दरेक दीकरीओने दाताओने संस्था तरफथी कन्यादानमां गादी, बेड, कबाट, खुर्शी, पंखा, टीपाई सहितनी 125 थी पण वधु घर वखरीनी वस्तुओ लग्नना दिवसे अर्पण કરવામાં આવશે। વધુમાં ડોક્ટર પ્રફુલ શિરોયા જણાવ્યું હતું કે સમૂહ લગ્ન પહેલા આજે પુણા ગામ ખાતે 51 યુગલોના 102 પરિવારોની ઉપસ્થિતિમાં મંથન કાર્યક્રમ યોજી થેલેસીમિયા અંગે જાગૃત કરાયા છે અને દરેક લોકોને સમજાવ્યા હતા કે લગ્ન બાદ થેલેસેમિયાગ્રસ્ત બાળક ન જન્મે તે માટે વર્તમાન સમયમાં લગ્ન પહેલા કુંડળી મેળવવા કરતાં બ્લડ મેળવવું ખૂબ જ જરૂરી છે। આ કાર્યક્રમમાં વરકન્યા અને તેના માતા પિતા સાથે સંસ્થાના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પુણા ગામમાં ગુજરાત વિકાસ સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન 17મીએ 21મો ગૃહલક્ષ્મી સંસ્કાર સમારોહ યોજાશે। રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ, સ્વીડ ન્યૂઝ 17 સુરત। પ્રવીણ ભાલાળા, હું ગુજરાત વિકાસ સમિતિનો પ્રમુખ અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન જે આપણે 21 વર્ષથી કરીએ છીએ, આવતી 17 એપ્રિલના રોજ 51 દીકરીઓ સાસરે જવાની છે એના માર્ગદર્શન માટે 1000 જેટલા સંસ્થાના કાર્યકર્તા, 51 યુગલો, એમના માતા પિતાની મિટિંગનું આયોજન હતું। મિટિંગની સાથે દરેક દીકરીઓને કરિયાવરમાં કેવી રીતે, મંડપમાં કેવી રીતે, રસોડામાં કેવી રીતે શું વ્યવસ્થા છે એ સમજાવવામાં આવ્યું છે। સાથે સાથે એક બુંદ રક્ત તમારું કોઈનું જીવન બચાવી શકે એના માટે રક્તદાન કેમ્પ પણ ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા અહીં રાખવામાં આવ્યો છે। સંસ્થાના તમામ આયોજકો મંચ ઉપર છે, કાર્યકર્તાઓ અને યુગલો સામે છે। આજે 21 વર્ષથી સર્વજ્ઞાથી સમૂહ લગ્ન કરીએ છીએ તો કોઈ જગ્યાએ ક્ષતી ન રહે, ભૂલ ન રહે એના માટેનું આ આખું શિસ્તબંધ આયોજન હોય છે અને દરેકને સમજાવી અને આ સમૂહ લગ્નનું આયોજન પાર પાડવામાં આવે છે। આ સમૂહ લગ્નની અંદર દરેક દીકરીને કબાટથી કેલેન્ડર સુધી દાતાઓ દ્વારા 121 વસ્તુ આપી છે। સર્વજ્ઞાથી સમૂહ લગ્ન જે સંસ્થાઓ કરે છે એ ખૂબ આવકાર્ય છે, પણ એ સંસ્થાઓની સાથે ગુજરાત વિકાસ સમિતિ દ્વારા સૌથી વધુ 121 વસ્તુ કરિયાવરમાં આપવાનો પ્રયાસ કર્યો છે અને અમે પૂરતી રીતે દરેક દીકરીઓને જે જરૂરિયાતમંદ પરિવારો છે એમને ભોજનથી લઈને કંકોત્રી અને કુંવરબાઈનું મામેરુંથી લઈને સરકારી યોજનામાં ન્યાય મળે એના માટે ટીમ ખંભે ખંભો મિલાવીને કામ કરી રહી છે। એના માર્ગદર્શનના ભાગરૂપે આજે મિટિંગ હતી। પ્રવીણ ભાલાળા, હું ગુજરાત વિકાસ સમિતિનો પ્રમુખ અને સર્વજ્ઞાથી સમૂહ લગ્ન જે આપણે 21 વર્ષથી કરીએ છીએ, આવતી 17 એપ્રિલના રોજ 51 દીકરીઓ સાસરે જવાની છે એના માર્ગદર્શન માટે 1000 જેટલા સંસ્થાના કાર્યકર્તા, 51 યુગલો, એમના માતા પિતાની મિટિંગનું આયોજન હતું। મિટિંગની સાથે દરેક દીકરીઓને કરિયાવરમાં કેવી રીતે, મંડપમાં કેવી રીતે, રસોડામાં કેવી રીતે શું વ્યવસ્થા છે એ સમજાવવામાં આવ્યું છે। સાથે સાથે એક બુંદ રક્ત તમારું કોઈનું જીવન બચાવી શકે એના માટે રક્તદાન કેમ્પ પણ ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા અહીં રાખવામાં આવ્યો છે। સંસ્થાના તમામ આયોજકો મંચ ઉપર છે, કાર્યકર્તાઓ અને યુગલો સામે છે। આજે 21 વર્ષથી સર્વજ્ઞાથી સમૂહ લગ્ન કરીએ છીએ તો કોઈ જગ્યાએ ક્ષતિ ન રહે, ભૂલ ન રહે એના માટેનું આ આખું શિસ્તબંધ આયોજન હોય છે અને દરેકને સમજાવી અને આ સમૂહ લગ્નનું આયોજન પાર પાડવામાં આવે છે। આ સમૂહ લગ્નની અંદર દરેક દીકરીને કબાટથી કેલેન્ડર સુધી દાતાઓ દ્વારા 121 વસ્તુ આપી છે। સર્વજ્ઞાથી સમૂહ લગ્ન જે સંસ્થાઓ કરે છે એ ખૂબ આવકાર્ય છે, પણ એ સંસ્થાઓની સાથે ગુજરાત વિકાસ સમિતિ દ્વારા સૌથી વધુ 121 વસ્તુ કરિયાવરમાં આપવાનો પ્રયાસ કર્યો છે અને અમે પૂરતી રીતે દરેક દીકરીઓને જે જરૂરિયાતમંદ પરિવારો છે એમને ભોજનથી લઈને કંકોત્રી અને કુંવરબાઈનું મામેરુંથી લઈને સરકારી યોજનામાં ન્યાય મળે એના માટે ટીમ ખંભે ખંભો મિલાવીને કામ કરી રહી છે। એના માર્ગદર્શનના ભાગરૂપે આજે મિટિંગ હતી।